નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના ગણિત વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2નો અભ્યાસ કરીશું. અહીં આપણને કેટલીક સમજૂતી આપવામાં આવેલી છે, તો આ સમજૂતીનો તમારે બરાબર ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી અહીં નીચે આપણને કેટલાક દાખલાઓ જાતે ગણવા માટે આપ્યા છે, તો જોઈએ આપણે તેના ઉત્તરો. જોઈએ 4 વત્તા 3, તો અહીં તમે સંખ્યા રેખા દોરશો. સર્વપ્રથમ હવે 4 વત્તા 3 કહ્યું છે, તો 4 થી શરૂઆત કરીશું. સરવાળો છે એટલે જમણી બાજુ ખસીશું. કેટલું ખસીશું? તો કે 3 છે એટલે 3 એકમ. તો 4 થી 3 એકમ જમણી બાજુ ખસીએ તો 7 ઉપર પહોંચીશું. તો 4 વત્તા 3 બરાબર 7. બીજું 1 વત્તા 4, તો અહીં 1 ઉપરથી શરૂ કરીશું. 4 એકમ જમણી બાજુ ખસીએ તો 5 ઉપર પહોંચીશું, એટલે કે 1 વત્તા 4 બરાબર 5. ત્યાર પછી 2 વત્તા 6. પછી આપણે આગળ વધીએ, તો અહીં આપણને ગુણાકાર કરવાનો કહ્યો છે. તો જો 2 × 4 સંખ્યા રેખાની મદદથી, તો 2 ને આપણે કૂદકા લગાવવાના છે, 4 કૂદકા. 2 × 4 છે એટલે 2 ના 4 કૂદકા. તો પહેલો કૂદકો 2 ઉપર, બીજો 4 ઉપર, ત્રીજો 6 ઉપર ને ચોથો 8 ઉપર. તો 2 × 4 બરાબર થશે 8. ત્યાર પછી 3 × 3, તો 3 3 ના 3 કૂદકા લગાવે તો 9 ઉપર પહોંચે, તો જવાબ આવશે 9. ત્યાર પછી 4 × 2 એટલે કે 4 4 ના 2 કૂદકા, તો 8 ઉપર પહોંચીશું. ત્યાર પછી 4 × 3 એટલે કે 4 4 ના 3 કૂદકા, તો આપણે 12 ઉપર પહોંચી જઈશું. ત્યાર પછી કહ્યું છે કે 36 અને 51 ની વચ્ચે આવતી સંખ્યાઓ, તો 37 થી લઈને 50 સુધીની દરેક સંખ્યાઓ આવશે. તમે બાજુમાં અહીં જવાબ જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલી સંખ્યાઓની તરત પછીની સંખ્યા લખો. તો જુઓ, પહેલી રકમ આપેલી છે 63,45,320, તો તેની પછી શું જવાબ આવે, તેની પછીની સંખ્યા? તો જો બાજુમાં તીર કરીને જવાબ લખેલો છે દરેક સંખ્યાની પાછળ, ધ્યાનપૂર્વક જોજો, બ્લેક અક્ષરે લખેલો છે 63,45,321. એવી રીતે 6 એ 6 જે રકમ છે તેના જવાબ અહીં આપવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા શોધો. તો જો અહીંયા 1,88,345 આપ્યા છે, હવે તેની પહેલા આવશે 1,89,344. એવી રીતે અહીં તમે જોઈ શકો છો 6 એ 6 રકમના જવાબ તેમની બાજુમાં આપવામાં આવેલા છે. ત્યાર પછી ફરી વખત અહીંયા આપણને કેટલીક સમજૂતી આપવામાં આવેલી છે, તેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી આપણને કેટલાક દાખલાઓ જાતે ગણવા માટે આપવામાં આવેલા છે. તો જોઈએ આપણે એ દાખલાઓ. પહેલું 348 વત્તા 109 વત્તા 112. તો 348 વત્તા 112 કૌંસમાં રાખીએ અને વત્તા 109. હવે કૌંસનો સરવાળો કરીએ તો 348 વત્તા 112 એટલે 460, અને વત્તા 109 બંનેનો સરવાળો થશે 569. બીજો દાખલો 511 વત્તા 103 વત્તા 209. તો 511 અને 209 ને કૌંસમાં રાખીને 103 ને અલગ રાખીએ, તો 511 વત્તા 209 નો સરવાળો થશે 720, અને વત્તા 103 એટલે જવાબ આવશે 823. ત્યાર પછી ત્રીજું 157 વત્તા 203 નો સરવાળો થશે 460, અને વત્તા 406 એટલે જવાબ આવશે 866. એવી રીતે ત્રીજો જેમ જ ચોથો દાખલો આવશે, એ પણ અહીં ગણવામાં આવેલો છે, તમે જોઈ શકો છો, જેનો જવાબ આવે છે 801. ત્યાર પછી ફરી પાછી કેટલીક સમજૂતી છે, તેનો ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરવાનો છે, અને ફરી પાછા કેટલાક દાખલાઓ આપેલા છે, તો એ દાખલાઓ આપણને ગણવાના કયા છે, તો જોઈએ આપણે આ દાખલાઓના ઉત્તર. જો પહેલો દાખલો હતો કે ભાઈ 24 વત્તા 13 વત્તા 16 ને 2 રીતથી શોધો. તો જો સર્વપ્રથમ 24 અને 16 ને કૌંસમાં રાખીએ અને 13 અલગ રાખીએ, તો 24 વત્તા 16 એટલે 40 ને વત્તા 13 એટલે કે 53. બીજું 24 વત્તા 13 વત્તા 16, તો 24 વત્તા 13 એટલે 37 અને વત્તા 16 એટલે કે 53. તો અહીં તમે જોઈ શકો છો બંને દાખલાઓ એટલે કે અલગ અલગ રીતે આપણે ગણ્યા છે, બંનેના જવાબ 53 આવ્યા. ત્યાર પછી 22 × 25 શોધવાનું કીધું છે, તો અહીંયા 22 ના 2 ભાગ પાડી દઈએ આપણે 11 × 2 અને 25. હવે 2 જે છે અને 25 એ બંનેને કૌંસમાં લઈ લે, તો 2 × 25 એટલે કે 50, તો 11 × 50 થશે 550. ત્યાર પછી કહ્યું છે કે 17 વત્તા 38 વત્તા 23, તો અહીંયા આપણે 17 અને 23 ને કૌંસમાં લઈને 38 ને અલગ રાખીએ એટલે કે કૌંસની બહાર રાખીએ, તો 17 વત્તા 23 40 થશે, વત્તા 38 તો 40 વત્તા 38 થશે 78. એવી જ રીતે બીજો દાખલો અહીંયા ગણેલો છે બાજુમાં, તમે જોઈ શકો છો. તેવી જ રીતે ચોથો દાખલો પણ આવશે, જો 1239 × 4 × 250, તો અહીંયા 4 અને 250 ને કૌંસમાં પહેલા ગુણાકાર કરીએ, તો 4 × 250 એટલે 1000 થશે, તો 1239 × 1000 એટલે જવાબ આવશે 1,39,000. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, 125 × 8, તો સર્વપ્રથમ તો 125 × 8 કરીએ એટલે 1000 ને × 324 એટલે 32,000, 324,000. ત્યાર પછી બીજું
બે ગુણ્યા 4738 ગુણ્યા 500, તો સર્વપ્રથમ 500 ગુણ્યા 2 કરીએ અને એને ગુણ્યા 4738 કરીએ એટલે કે 1000 ગુણ્યા 4738. તો અહીં તમે જવાબ જોઈ શકો છો કે 47,38,000 જવાબ આવશે. ત્યાર પછી ભાંગાકારની સમજૂતી આપેલી છે અને વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના કયા છે. તો જો આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલાઓ, પહેલું 4 × 6 + 2 તો 4 × 8, તો 4 × 8 થશે 32. બીજું 5 × 3 + 8 તો 3 + 8 થશે 11, એટલે કે 5 × 11 = 55. ત્રીજો દાખલો 9 × 4 + 7 એટલે 9 × 11 અને 11 × 9 એટલે 99. તેવી રીતે ચોથો દાખલો જોઈ શકો છો 10 × 8 + 9 = 17, 10 × 17 એટલે 170. ત્યાર પછી વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલાઓ, તો 12 × 25, તો અહીં 25 નું વિભાજન કરીશું 20 + 5. હવે 12 નો ગુણાકાર 20 સાથે પણ થશે અને 12 નો 5 સાથે થશે, તો 12 × 20 એટલે 240 અને 12 × 5 એટલે 60, તો 240 + 60 એટલે કે 300. બીજું 49 × 58, તો 49 નો 50 સાથે પણ ગુણાકાર અને 49 નો 8 સાથે ગુણાકાર, તો 49 નો 50 સાથે કરીએ તો 2450 અને 8 સાથે 392, તો સરવાળો થશે 2842. એવી રીતે 27 × 13, અહીં દાખલાની અંદર ભૂલ છે, 27 × 10 કરીએ તો 2700 નહીં પરંતુ 270 થશે અને 270 + 81 કરીશું એટલે 351 જવાબ આવશે. દાખલામાં ભૂલ છે, ખાસ જોઈ લેજો. 56 × 71 + 29 × 56, તો 56 × 71 = 29 એટલે 56 × 100, તો જવાબ આવશે 5600. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને દાખલાને સરળ બનાવવાનું કહ્યું છે. જોઈએ 118 × 36 + 118 × 64, તો 36 અને 64 એ બંને કાઉન્સમાં લઈ લઈએ અને તમે જોઈ શકો છો સરવાળાની આગળ અને સરવાળાની પાછળ બંને જગ્યાએ 118 છે, તો 118 ને આપણે કોમન લઈ લઈએ, તો 118 કોમન જતા રહે તો 118 અને કાઉન્સમાં 100, તો આપણો જવાબ આવશે 11800. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને કેટલાક સરવાળા અને શૂન્ય તેમજ એક તટસ્થ સંખ્યા છે એના વિશેની સમજૂતી આપવામાં આવેલી છે. તો ત્યાર પછી કેટલે કે કોષ્ટક આપણને આપેલું છે, આ કોષ્ટકની અંદર આપણે દર્શાવવાનું છે. જોઈએ શું દર્શાવવાનું કહ્યું છે કે કઈ સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકાય. જુઓ જેમ કે 2 છે, બરાબર છે, તો એટલે કે 2 ટપકાઓ હોય તો એને રેખા સ્વરૂપે દર્શાવી શકીએ, લંબચોરસ સ્વરૂપે ન દર્શાવી શકીએ, ત્રિકોણ અને ચોરસ સ્વરૂપે પણ ન દર્શાવી શકીએ. એવી રીતે જો 3 બિંદુઓ હોય તો એને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકીએ, લંબચોરસ સ્વરૂપે ન દર્શાવી શકીએ, ત્રિકોણ સ્વરૂપે હા, ચોરસ સ્વરૂપે નહીં. એવી રીતે જો આપણી પાસે 4 બિંદુઓ છે તો એને રેખા સ્વરૂપે દર્શાવી શકીએ, લંબચોરસ તરીકે નહીં, ત્રિકોણ તરીકે પણ નહીં અને ચોરસ તરીકે દર્શાવી શકીએ. તો એવી રીતે અહીંયા આખું કોષ્ટક અમને આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં આપણને કેટલાક યોગ્ય ગોઠવણી કરી અને ગુણાકાર કરવાનું કહ્યું છે. તો જોઈએ આપણે આ પ્રશ્નોના ઉત્તર. જો પહેલું આપેલું છે 4 × 136 × 25, તો સર્વપ્રથમ 4 × 25 × 136 માં 4 અને 25 નો ગુણાકાર કરીએ 100 અને એને ગુણીએ 136, તો આપણો જવાબ આવશે 13,400. બાજુમાં બીજો દાખલો 125 × 129 × 8, તો સર્વપ્રથમ 125 અને 8 નો ગુણાકાર કરીએ એટલે 1000 અને એને ગુણીએ 129 એટલે 129,000. ત્યાર પછી ત્રીજું 50 × 2 × 1346, તો 100 × 1346 એટલે જવાબ આવશે 134,600. એવી રીતે ચોથો દાખલો પણ અહીંયા તમને આપેલો છે, જુઓ એનો જવાબ આવશે 5,10,000. ફરી પાછું આવી ગયું છે, આપણે થોડુંક રિટર્ન જતા રહીએ. ચાલો 5,10,000. ત્યાર પછી બીજો દાખલો કિંમત શોધવાનો કહ્યો છે, 186 × 27 + 186 × 3, તો અહીં 186 ને આપણે કોમન કરીશું અને 27 + 3 કાઉન્સમાં લખીશું, તો 127 × 30, તો જવાબ આવશે 5,580. ત્યાર પછી બીજું અહીં તમને એક દાખલો આપવામાં આવેલો છે, જો 18,625 × 239 - 18,625 × 39, તો 18,625 જે છે એ કોમન નીકળશે અને બાકીની સંખ્યાને કાઉન્સમાં લખીએ તો 239 - 39, તો જવાબ આવશે કાઉન્સમાં 200. હવે 18,625 × 200 કરીશું તો જવાબ આવશે 37,25,000. ત્યાર પછી ત્રીજો દાખલો 4,326 × 39 + 61 × 4,326, તો અહીંયા 4,326 કોમન નીકળશે અને કાઉન્સમાં 39 + 61, તો 4,326 કાઉન્સમાં 100 એટલે જવાબ આવશે 432,600. ત્યાર પછી ચોથો એક દાખલો આપવામાં આવેલો છે, પરંતુ આ જે દાખલાની રકમ છે એ ખોટી હોય એવું લાગે છે કારણ કે એનો જવાબ નથી આવતો, તો આ રકમમાં કદાચ ભૂલ હશે.
ત્યાર પછી જોઈએ ત્રીજું, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકાર 348 × 104, તો અહીં 348 છે અને 100 છે અને આપણે વિભાજન કરીએ 100 વત્તા 4, તો 34,800 વત્તા 1,392, એટલે જવાબ આવશે 36,192. તેવી જ રીતે બીજો દાખલો અહીં બાજુમાં આપેલો છે, તમે જોઈ શકો છો. ત્રીજો અને ચોથો દાખલો પણ અહીં ગણીને આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો અને ધ્યાનપૂર્વક યાદ રાખી અને તમે તમારી નોટબુકમાં પણ જાતે ગણી શકો છો. ત્યાર પછી યોગ્ય જોડકા જોડવાનું કહ્યું છે. જો જુઓ, 235 × 127 બરાબર 235 × 7 વત્તા 20 વત્તા 100, તો એનો જવાબ આવશે ડી, જો બાજુમાં લખેલો છે, એટલે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન છે. ત્યાર પછી બીજું જે છે તેમાં જવાબ આવશે એ, તે ગુણાકારનો ક્રમનો નિયમ છે. ત્યાર પછી ત્રીજું છે એમાં જવાબ આવશે ઈ, તે સરવાળાના ક્રમનો નિયમ છે, ક્રમનો ગુણધર્મ છે. ત્યાર પછી ચોથું છે 0 વત્તા 149 બરાબર 149, એમાં જવાબ આવશે સી, સરવાળા માટે તટસ્થ ઘટક. અને પાંચમો 69 વત્તા 1 બરાબર 69, તો ત્યાં આવશે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. ત્યાર પછી જો દાખલા નંબર 5 આપેલો છે, ભાઈ એક હોસ્ટેલમાં દરરોજના ભોજન માટે ₹35 અને દૂધ માટે ₹4 લેવામાં આવે છે, જો એક વિદ્યાર્થી 7 દિવસ રહે તો એને ભોજન અને દૂધ માટે કેટલો ખર્ચ થાય? તો સર્વપ્રથમ તો આપણે એક દિવસનો ખર્ચ કેટલો છે એ શોધીએ, તો ભોજન માટે ₹35 અને દૂધ માટે ₹4, તો એક દિવસ ત્યાં રહેવું હોય તો ₹39 ખર્ચ થાય છે. હવે એ વિદ્યાર્થી 7 દિવસ રહે છે તો આપણે 39 × 7 કરવા પડશે, તો આપણો જવાબ આવશે ₹273, એટલે કે આ વિદ્યાર્થીને ₹273 ખર્ચ થશે.